હવે વિદ્યા ન થવું જોઈએ હો. અને હા રાણી, બીજું પણ ધ્યાન રાખજે કે આ બાળકનું નામ આજથી તું રાનગર નહીં પણ નગો રાખજે, કારણ કે જેથી કરી કોઈ આપણી ઉપર અવળી શંકા ના કરે. ભલે આ તમે ચિંતા છોડી દો, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી આ બાળકનો એક વાર પણ વાકો નહીં શકતો, માટે આયર તમે ચિંતા છોડી. વાહ આયરાણી વાહ. હાલરડા હું ગાઉં માર નવ ગણને જો લાવું જોલો જોલો ઉગરડો વગાડું માર નવ ગણને જો લાવું જોલો જોલો પારણ્યા માલા ગણ મારું ગાયો એ પાટલે બેસી નાયો જુલો જુલો લાલ એ બોલે પાલું પાલું જુલો જુલો પારણ્યા માલા ઘૂગરડો વગાડું મારા નવ ગણને જગાડું જુલો જુલો પારણ્યા માલા ગુપ્ત રીતે મારી શતરંજ ની શરૂઆત કરું છું, પછી પરિણામ મારા મુરલીધર ને હાથે. જય મુરલીધર.
અને શિરામણ આપો ને, બહુ ભૂખ લાગી છે. હા દીકરા, તમને ત્રણેય ને ભૂખ લાગી હશે, પણ દીકરા હું હમણાં છાસ વલોવી તમને ત્રણેય ને શિરામણ આપું. ગમર ગમર મારા વલો રાંગા જે ઘર સંસાર ને સલામત રાખવા અને આ બાળકો નો પ્રેમ ને રાખવા આ દેવાદબોધર હર હંમેશ ને માટે હાજર છે. રાણી હાજર છે. હા યાર, હું પણ મુરલીધર અને માં ખોડિયાર પાસે એ જ પ્રાર્થના કરું છું કે અમારા આ બાળ ગોપાલને સહી સલામત રાખજો. હા હિરાણી, મારી પણ માં ખોડિયારને અને ભગવાન મુરલીધરને એવી જ પ્રાર્થના છે. અને હિરાણી,
જો આપણો નગલો તો 5 વર્ષનો થઈ ગયો છે, છતાં પણ હાઈરાણી તું નગાનું બરાબર જતન કરજો હો, કારણ કે આ નગાની સલામતી એ જ મારી જિંદગી છે અને એ જ મારું સપનું છે. અરે આયત, આપણે તો ખાલી નિમિત્ત છીએ, બાકી એના રખોપા તો આપણો મુરલીધર કરે છે. અને હા હીરાણી, મારી તો ભગવાન મુરલીધરને એ જ પ્રાર્થના છે કે હે મુરલીધર, મારી પ્રતિજ્ઞા પૂરી થવાનો સમય હવે જલ્દી આવે. હા યાર, હું પણ એ જ કહું છું કે હવે તમારી પ્રતિજ્ઞા પૂરી થવાનો સમય હવે જલ્દી આવે. હા હીરાણી, મને માં ખોડિયાર અને ભગવાન મુરલીધર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે મારી પ્રતિજ્ઞા પૂરી થવાનો સમય હવે જલ્દી આવશે. પણ જો હીરાણી, આ સામેથી મારો ભાઈ પાછો આવે છે તો આપણી વાતને અહીંયા જ અટકાવી દે. કારુડી ભરી ભાગરી ખંડેરી કુંઢી ભાગરી બધી હી બાપો હી ભાઈ, મારી પાસે 3 ભેહું હતું, 3 એમાંથી કાલ 23 ને ખોઈ નાખ્યો. હવે વાહે વૈધ્યો હાથ, હવે આ હાથ ને જો ખોઈ નાખું તો મારે સારવાની માથા ઘૂટે જ નહીં. મારો ભાઈ કઈ કામ ના કરે ને મારે બધું બેહોનું કરવું પડે, તો આ હાથ ને હવે કાલ ખોઈ નાખું. 30 નું તલિયા જાટક કાઢું તો એને ખબર પડે કે આને બેહુના કામ ના કરાવાય. હો ભાઈ, કઈ કેમતા ભાઈ ભાઈ માં અંદર અંદર કામ થોડું થોડું કરવું જોઈએ. અરે દેવાત ભાઈ ને આ પાંચાના રામ રામ. ભાઈ દેવાત ભાઈ રામ રામ, ભાઈ પાંચા રામ રામ. અરે ભાઈ પાંચા કહે કે રાજના અને આપણી નાયતના શું સમાચાર છે, બધું કુશળ તો છે ને? અરે હા ભાઈ, આપણા ગામમાં તો બધું ઠીક ઠાક છે, પણ રાજમાંથી એવા સમાચાર આવ્યા છે કે આ વર્ષનો કર દેવાનો બાકી છે, તો નાઘેર પંથકના બધા જ આહીરોનો અનાજ આવી ગયો છે, તો તે અનાજ જૂનાગઢ પુગાડવાનું કામ એક હજુ બાકી છે. ઘણી જ ખુશીની વાત કહેવાય ભાઈ પાંચા, કે જો આખાય નાઘેર પંથકમાંથી અનાજ આવી ગયું હોય ને, તો ભાઈ પાંચા તું તારી હારે થોડાક આહીરોને લઈ અને આ અનાજ જૂનાગઢ પુગાડી આવ, જેથી કરી અને આપણે રાજનો ઠપકો ના સાંભળવો પડે. અરે ના ભાઈ, મારે ગામમાં ઘણા કામ છે, આ વખતે તમે અનાજ પુગાડવા જાવ તો વધુ સારું કહેવાય. નહીં ભાઈ પાંચા, મારે હજી આપણી નાયતના અને આપણી રાજના ઘણા કામ કરવાના બાકી છે ભાઈ, તો તું તારી હારે થોડાક આહીરોને લઈ અને જૂનાગઢ જઈ આવ તો વધારે સારું કહેવાય ભાઈ. અરે ભાઈ, મેં તમને ના પાડી છે ને, જો રાજમાં પટલાયની પાઘડી બાંધી હોય તો તમે ધોડિયા જાવ છો અને વેટના ગાડા લઈને જવાનો મને ધકેલો છો. અરે પાચા ભાઈ, તમે બે ભાઈઓ આયા શું મોકાણ માંડી છે? અરે સોનભાઈ, તમને આ બધી મોકાણ લાગે છે કા? અરે હું તો મારો હક માંગુ છું, તમે બે જણાવે મને મારો હક દીધો છે ખરો? અરે ભાઈ, અમે તમને શું હક નથી દીધો. અરે ભાઈ, તમારે કઈ વાતનો વાંધો છે? અરે વાંધો સોનભાઈ, તમને તો હાવ સમજવાનો હાંધો. તો લ્યો સોનભાઈ સાંભળો, જો આપણી બેહું ચારવા જાવી તો મારે, બેહુના વાહિદા કરવા તોય મારે, અને બેહુને ખાણ દેવા તોય મારે, અને ત્યાર માથે જો દૂધના તપેલા ભરવા હોય તો તમારે, અને ઘીના કીટલા ભરવા હોય તો તમારે, એટલું નહીં પણ આપણી બધી ખેતીવાડીનું કામ પણ સાથે સાથે હું જ કરું છું, અને આપણી નાતમાં જો પટલાયનું નામ કમાવવું હોય તો તમારે. પણ ભાઈ, તમારા ભાઈ તમારાથી મોટા છે, તો નાતના પટેલ તો એ જ હોય ને? અરે રેવા દો રેવા દો સોનભાઈ, સાવકારની પૂંછડી થઈને મને શીખામણ ન દો. તમારે કોકના છોકરા ઉછરીને મોટા કરવા છે,
અને મહેનત મજૂરી મારી પાસે કરાવવી છે, હવે આવો અન્યાય સહન કરવા પાછો તૈયાર નથી. બસ કર ભજા, આમાં અન્યાય જેવું કઈ જ નથી. અરે મોટા ભાઈ, અને અન્યાય નહીં તો બીજું શું કહેવાય? તમે પાંચ પાંચ વર્ષથી કોકના છોકરાને ઉછેરીને મોટા કરો છો, તો આને અન્યાય નહીં તો કહેવાય શું? મને બતાવો. બસ કર પાંચા, તારી આગળ વધતી જીભાણ પર કાબૂ રાખ. હવે તારો મારે એક પણ શબ્દ નથી સાંભળવો, અને આમાં અન્યાય જેવો કઈ નથી. પાંચા, આ દેવા બોદનો તારી ઉપર હાથ ઉપડે ને, તે પહેલા તું અહીંયાથી ચાલ્યો જા, નતર આનું પરિણામ સારું નહીં આવે. અરે પાંચો કદી પરિણામ ની પરવા કરતો નથી. અરે પાંચો તો હંમેશ ને માટે પરિણામ જ લાવે છે. અને હવે તમે યાદ રાખજો કે આ પાંચો તમારા માટે કેવા ભયંકર પરિણામ લઈ આવે. અરે પરિણામ, અરે પરિણામ ની પરવા તો નમાલાઓ કરે છે પાંચા. એક વીર મરદ ક્યારે પરિણામ ની પરવા કરતો નથી. તારી ધાક ધમકી થી ડરે ને, યા દેવા બદલ નહીં. પરિણામ ની પરવા કરે ને, યા દેવા બદલ નહીં. પાંચા, હું તને હજી પણ કહું છું કે મારો હાથ તારી ઉપર પડે ઉપરે તે પહેલા તું અહીંથી ચાલ્યો જા. હા હા યાર રેવા દો, પાંચો ગમે તેવો હોય પણ એ તમારો નાનો ભાઈ છે. અરે બસ કરો સોનભાઈ, હવે ભાઈ ભાઈના સંબંધ તો પૂરા થઈ ગયા છે, હવે તો તે મારો દુશ્મન બન્યો છે. અને હવે તમે યાદ રાખજો કે આ પાંચો તમારા માટે કેવા આફતના વાદળો લઈ આવે. અરે આફત, અરે આફત ની સામે લડવું ને, એ તો આહિરનો ધર્મ છે પાંચા. એ ધર્મ ને તું કેમ ભૂલી જાય છે? અરે પાંચા, હજારો આફત ની સામે આહિર નું મસ્તક ક્યારે ઝૂકતું નથી. અને એમાં આ તો અરીખમ આહિર નું મસ્તક છે. જા પાંચા, તારાથી ભલે ગમે તેવી આફત આવે તો પણ એ આફત નો સામનો કરવા આ દેવાત બધા તૈયાર છે. જા પાંચા, તારાથી થાય તે કરી લેજે. પરંતુ હું અત્યારે તને કહું છું કે તારું કાળું મોઢો મારી નજર ની સામે થી દૂર કર. જા ચાલ્યો જા. ભલે મોટા ભાઈ હું જાઉં છું, પણ તમે જોજો આ પાંચા પટેલ નો ઝપાટો અને પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો. અરે આયર, આ પાંચા હારે ઝઘડો કરી તમે બહુ ખોટું કર્યું છે. આ પાંચો આપણા નગા વિશે કઈ જાણતો હશે તો આપણી ઉપર મોટી આફત આવી પડશે. અરે આયરાણી, આફત માંથી ઉગારનારો આપણો મુરલીધર બેઠો છે આયરાણી. અને આયરાણી, જ્યાં સુધી આ ગરવા ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેય વિરાજમાન છે ને, ત્યાં સુધી કોઈ આફત નહીં આવે. જ્યાં સુધી ભગવાન મુરલીધર ની આપણી ઉપર કૃપા વરસે છે ને, ત્યાં સુધી કોઈ આફત નહીં આવે. અને આયરાણી, મારા નગલાના રખોપા તો માં ખોડિયાર કરશે. અને આયરાણી, વિધિના લખ્યા લેખ કોઈ મિટાવી શકતું નથી. જો કદાચ ને કોઈ આફત આવશે તો પછી જોયું જવાશે. બાકી પરિણામ, પરિણામ તો મારા મુરલીધર ના હાથ છે. જય મુરલીધર. જય મુરલીધર. આયર જય મુરલીધર.